ઓટોનું નામ કાને પડે એટલે ગુજરાતમાં વસતા લગભગ દરેક વ્યક્તિને અતુલનું નામ યાદ આવે. આજે આપણે રૂબરૂમાં મળવા જઈ રહ્યા છીએ અતુલ ઓટોના વાઇસ ચેરમેન અને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર મહેન્દ્રભાઈ પટેલને. 1981થી જામનગરમાં અને 1991માં રાજકોટમાં સ્થાપેલી આ કંપની આજે ભારતની બીજા નંબરની ડીઝલ સેગમેન્ટની કંપની ગણાય છે. જૂની પેઢીના વિચારો સાથે નવા પેઢીનો તાલમેલ કેટલો સારી રીતે બની શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અતુલ ઓટોનો આ પરિવાર, જેમણે તેમના દરેક કર્મચારીને તેમના પરિવારમાં સ્થાન આપ્યું છે. તો આજે જાણીએ નાના પાયે શરૂ થયેલી આ કંપની કેવી રીતે બની આટલી મોટી. થઈએ રૂબરૂ મહેન્દ્રભાઈ પટેલ. નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો રૂબરૂ અને હું છું વિક્રમ પાઠક. આજે આપણે વાત કરવાના છીએ રાજકોટની એક એવી કંપનીની કે જેના પાયા ઘણા વર્ષો પહેલા નખાયા હતા અને પછી ધીમે ધીમે જે કંપનીનો ગ્રોથ થયો છે એ ગ્રોથ અવિસ્મરણીય કહી શકાય એવા પ્રકારનો છે. વાત કરીશું આપણે આજે અતુલ ઓટો લિમિટેડની. એના વિશે વાત કરવા માટે અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે કંપનીના જોઈન્ટ એમડી અને હોલ ટાઈમ ડિરેક્ટર મહેન્દ્રભાઈ પટેલ. મહેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. સૌપ્રથમ તો અહીંયા એ જાણવા માગીશું કે અતુલ ઓટોનો પાયો કેવી રીતના નખાયો. અતુલ ઓટો 1981માં જામનગર અમે લોકોએ ત્યાં સ્ટાર્ટ કરેલું છકડા. ત્યાર પછી છકડા બનાવ્યા હતા અમે લોકોએ 1991ની અંદર રાજકોટ આવવાનો પ્લાન કર્યો. રાજકોટની અંદર 1990માં જગ્યા લીધી અને 1991ની અંદર કન્સ્ટ્રક્શન ચાલુ કરી અને ત્યાર પછી 1992ની અંદર પ્રોડક્શનાઇઝ કર્યું. સર, એક પ્રશ્ન અહીંયા પહેલો એ થાય છે કે આ વિઝન જે છે એનો બેઝિકલી ફાઉન્ડેશન શું હતું? ફાઉન્ડેશન છકડા અમે બનાવતા હતા. ગોલ્ફકાર પહેલાં જામનગર સ્ટેટની અંદર જે ગોલ્ફકારનું સ્ક્રેપ થતો હતો એની અંદરથી સ્ક્રેપમાંથી અમે લોકોએ એક ગોલ્ફકાર અમને જામ સાહેબે આપેલી. એ ગોલ્ફકારની અંદર અમે લોકોએ એમ થયું કે આટલા બધું આમાંથી આપણે કોઈ વ્હીકલ્સ નથી આ ટાઈપનું કે જે વિલેજીસની અંદર કે અંદર રૂરલમાં જઈને છેક સુધીઓ આપણે આ વસ્તુ મળી શકે, એટલા માટે અમને આ છકડાનો એક વિચાર આવ્યો અને ત્યાર પછી આ વસ્તુ સ્ટાર્ટ કરી. અને ત્યાર પછી એક પેટ્રોલ ગાડી બનાવી એક એન્જિનમાંથી અને એ નાનું થ્રી વ્હીલર જેવું બનાવ્યું, ત્યાર પછી આ વસ્તુ આગળ વધી. આગળ વધવાની સાથે જો વાત કરીએ તો અતુલ ઓટોનું આખું એક જે ફાઉન્ડેશન જે રીતના એક નવા વિચાર સાથે કે એક ગ્રામ્ય વિસ્તારના છેડા સુધી પહોંચવા માટેનું હતું, તો ફર્ધર જે આ છકડાનો કન્સેપ્ટ જે છે એ કન્સેપ્ટ ડેવલપ કરવામાં આપની સાથે કોણ રહ્યું હતું? જયંતિભાઈ, જે મારાથી મોટાભાઈ છે, જયંતિભાઈ અને કાકા એના ફાધર, એ સ્ટાર્ટિંગ કાકાનો આ વિચાર હતો. ત્યાર પછી આ વસ્તુ જયંતિભાઈએ સંભાળી અને એને આ વસ્તુ એની અંદર એસેમ્બલ કરી અને એક નાની જગ્યાની અંદર આ સ્ટાર્ટ કરેલું. પણ જ્યારે આપણે જોઈએ છીએ મોટાભાગે કોઈ પણ નવી વસ્તુ બજારમાં આવે છે ત્યારે લોકો ઝડપથી એને એક્સેપ્ટ નથી કરતા, અને ખાસ કરીને જો આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ, કાઠિયાવાડીઓનો તો વિચાર એવો રહ્યો છે કે જોઈ પરખીને પછી જ લેવું. તો એ સમયે આપણે વેચવામાં તો બહુ, કારણ કે મહિનાની અંદર અમે લોકોએ એકાદ એક એક રિક્ષા બનાવતા ત્યારે સ્ટાર્ટિંગની અંદર. ત્યાર પછી આ જર્ની જેમ જેમ એક્સેપ્ટ થતી ગઈ અને એ રીતે અમે લોકો આગળ વધતા ગયા. સર, એક બીજું ફેક્ટર જોઈએ તો અતુલ ઓટોની આખી આ જર્ની થઈ, રાજકોટમાં જે આવવા માટેનું આખું તમારું વિચાર હતો એ કેવી રીતના આવ્યો અને એ પછી આગળ માટેનું શું આયોજન હતું અહીં રાજકોટમાં આવતી? રાજકોટની જામનગરની અંદર અમે જ્યારે છકડા બનાવતા ને ત્યાં કોઈ સારા એન્જિનિયરો કે જામનગરની અંદર આ ટાઈપના વર્કર્સ કે સારા એજ્યુકેટેડ માણસો મળતા નહીં, એના માટેથી પછી અમે લોકોએ નક્કી કર્યું કે સૌરાષ્ટ્રનું આખું હબ રાજકોટ કહેવાય, તો રાજકોટ એટલા માટે પસંદ કર્યું. અને ત્યાર પછી અમે લોકોએ રાજકોટમાં લેન્ડની જગ્યા જોવાનું સ્ટાર્ટ કર્યું. ત્યાર પછી અમે લોકોએ આ સાપરની અંદર જગ્યા અમને પસંદ આવી એટલા માટે અમે સાપરમાં આવ્યા અને સાપર અમે લોકોએ સ્ટાર્ટિંગમાં અંદર 7 એકર જગ્યા લીધી. પહેલાં આ સ્ટાર્ટિંગની વાત થઈ, ફંડિંગ જે છે એ કોઈ પણ ઇન્ડસ્ટ્રી માટે એક મહત્ત્વનું પાસું રહે છે, તો એ ફંડિંગ માટેનું શું હતું? તમારી પાસે સોર્સિસ હતા જ કે પછી એના માટે કોઈ મેનેજ કરવું પડ્યું? સોર્સિસ હતા જ. ત્યાર પછી અમે લોકોએ 1996માં અમે લોકો ત્યાં સુધી અમે આ છકડા બનાવવાનું અહીંયા સ્ટાર્ટ કર્યું અને પછી અમે લોકોએ એક 5 ટનર નાનું શક્તિ વ્હીકલ્સ બનાવેલું કે જે 5 ટનર આપણું વ્હીકલ્સ છે અને આને મોડિફાઈડ કે અત્યારના જનરેશનમાં ન્યૂ મોડિફિકેશન કરી અને એક હેન્ડલ બાર અને રિયર ફ્રન્ટ એન્જિન બનાવ્યું, ફ્રન્ટ એન્જિન સાથે એક વ્હીકલ્સ બનાવ્યું. અને ત્યાર પછી અમે લોકો એ પ્રોડક્શનાઇઝ કર્યું અને એ અમને એમ લાગ્યું કે હવે આમાં આપણે મોટર સ્કેલમાં જવું છે. ત્યાર પછી અમે લોકોએ 1996ની અંદર પબ્લિક ઇશ્યુનું સ્ટાર્ટ કર્યું.
પબ્લિક ઇશ્યુ વિશે વાત કરું સર, એ પહેલાં અહીંયા એક બીજો મહત્વનો પ્રશ્ન અત્યારે એ આવી રહ્યો છે કે ડીઝલ એન્જિનનો કન્સેપ્ટ જે છે તે એટલો બધો કહી શકાય કે જે ભારતની અંદર આપણે જોવા જઈએ તો થોડો નવા પ્રકારનો હતો. ડીઝલ એન્જિન મોટાભાગે પાણીના પંપ માટે થઈને એના માટે યુઝ થતું હતું. છકડાની અંદર તમે ડીઝલ એન્જિન મૂક્યું અને એ પછી તમે એને એક માલવાહક કમર્શિયલ વ્હીકલ તરીકે જ્યારે તમે એને પ્રેઝન્ટ કરતા હતા ત્યારે કેવા પ્રકારનું એન્જિનિયરિંગ માટેની તમે એના માટે ગળમથલ થઈ હતી અને તમને શું આઈડિયા હતો કે આ એક્સેપ્ટન્સ આનું કેવી રીતના આવી શકશે એના માટે? ત્યારે પંપસેટના એન્જિન આવતા હતા જે ગ્રીવ્સ કોટન ઓલરેડી પંપસેટની અંદર એગ્રીકલ્ચરની માટે યુઝ થતું હતું. ત્યાર પછી એ એન્જિન અમે લોકોએ એક સ્ટડી કર્યું અને એમાં જોયું કે આ આપણે છકડાની અંદર આ ફિટ કરી શકશું. તો એમાં ફેરફાર કર્યા, કંપનીનો એક માણસ એન્જિનિયર આવ્યું અને એની સાથે રહી અને બહુ ટાઈમ સુધી અમે બધા એમાં એન્જિનિયરિંગ કે કેવી રીતે લગાવવું, શું કરવું, ક્યાં ફેરફાર કરવા એ બધું એમાં સ્ટાર્ટ કર્યું અને પછી ત્યાર પછી એને ચાલુ કર્યું. એમાંથી જે વસ્તુ અમને ફેરફાર લાગ્યા એ ગ્રીવ્સ દ્વારા અમને એ રીતે ચેન્જ કરી અને કર્યું. ત્યાર પછી એનું ગેરબોક્સ બનાવ્યું કારણ કે આની અંદર મેચિંગ આખું કપલ બનવું જોઈએ એટલા માટેથી આખું પાવર પેક બનાવ્યું અને ત્યાં પાવર પેક લગાવ્યા પછી આ વસ્તુને ટ્રાયલ કરી તો આપણે એમ લાગ્યું કે આમાં સક્સેસ જશું આપણે. પણ જોઈએ તો છકડા રિક્ષાની અંદર મોટાભાગે એવું જોઈએ છે કે એના માટે થઈને એક મજબૂત ડ્રાઈવર જોતા હોય છે કારણ કે સૌરાષ્ટ્રની એક કહી શકાય કે ઓળખ સમાન છકડો રિક્ષા બની ગઈ હતી. તો એ સમયે તમને શું લાગતું હતું કે આ જે આખું એક તમારું ઇનોવેશન છે એ ઇનોવેશનને આગળ કમર્શિયલાઇઝ લેવલ ઉપર લઈ જવા માટે થઈને શું વિઝન આપે રાખ્યું હતું? માર્કેટ જે છે તે ખાસ ક્યાં ટાર્ગેટ કર્યું હતું? ગામડાના જ, કારણ કે જે ગામડાની અંદર આજ કોઈ પણ વસ્તુમાં માલ પણ ભરી શકે અને પેસેન્જરો પણ, જેને ત્યાં એટલું ટ્રાન્સપોર્ટેશન હતું જ નહીં કે જ્યાં અમુક ગામડાની અંદર બસ પણ સર્વિસ નથી, કાંઈ નહોતું, એનામાં જગ્યાએ એક માલ પણ ભરે અને પેસેન્જર્સમાં અને પ્લસ કોઈ પણ બીમાર થયું હોય તો એ દવાખાના લઈ જવા માટે પણ આ વસ્તુનો ઉપયોગ થતો હતો. હવે જો પબ્લિક ઇશ્યુની વાત કરીએ, પબ્લિક ઇશ્યુ લાવતી વખતે શું હતું? કારણ કે એક વખત જો પબ્લિક લિમિટેડ કંપની થાય છે તો ઘણી બધી લાયબિલિટીઝ એના પાછળ આવતી હતી. તમારે એના પ્રોસ્પેક્ટ જે છે, રજિસ્ટ્રેશન જે, ઘણી બધી લાંબી પ્રોસેસ હોય છે, એ પ્રોસેસમાંથી પાર પાડવાનું અને એ પછીનું જે તમારો ટાર્ગેટ હતો એ શું હતો? પબ્લિક ઇશ્યુમાં અમે કોઈ દિવસ કારણ કે થોડો વિચાર કે પબ્લિક ઇશ્યુમાં આપણે જઈએ એટલા માટે અમે લોકોએ 1996માં અમે પબ્લિક ઇશ્યુમાં જવા માટેનું સ્ટાર્ટ કરેલું પેપર વર્ક ને બધું 1995માં. ત્યાર પછી અમે 1996ની અંદર પબ્લિક ઇશ્યુનું અમે ઇશ્યુ કર્યો. એ આ તો 12 કરોડ સમથિંગનો જ હતો, બહુ નાની એમાઉન્ટ. સબસ્ક્રાઈબ થયો હતો 2 ટાઈમ્સ થયો હતો. અચ્છા, તો હવે પછી અહીંયા આ સબસ્ક્રિપ્શન થઈ ગયું, 12 કરોડ રૂપિયા આવી ગયા, એક સારું એવું કેપેક્સ તમારી પાસે આવી ગયું. તો હવે કેપેક્સ પછી કયા ટાર્ગેટ હતા માર્કેટના કે જ્યાં તમારે જવા માટેનું તમે આયોજન કરતા હતા? 1996માં પબ્લિક ઇશ્યુ આવ્યો સાહેબ, ત્યાર પછી અમે લોકોએ ફ્રન્ટ એન્જિન અને એક્સપાન્સન કરેલું. એક્સપાન્સનની અંદર નવો 75,000 સ્ક્વેર ફીટનો એક સેટ બનાવેલો, બેક સેટ જે એસેમ્બલી લાઇન અને એ બધું એની અંદર આખું ઇન્સ્ટોલેશન કર્યું અને ઓટોમેશનમાં અમે લોકોએ સીધું સ્ટાર્ટ કરેલું. ઓટોમેશન મતલબ કે એફી ફ્રન્ટ એન્જિન જ અમે લોકોએ ત્યારે સ્ટાર્ટ કરેલું 1996ની અંદર. 1996ની અંદર તે અમને એમની અંદરથી અમને માર્કેટની અંદર રિસ્પોન્સ સારો મળ્યો. ત્યાર પછી અમે લોકો લગભગ અબાઉટ 7 to 8 યર્સ પછી અમે લોકોએ રિયર એન્જિનની માર્કેટ હતી એટલા માટે રિયર એન્જિનની અંદર અમે R&D ચાલુ કર્યું. રિયર એન્જિનની અંદર બધું અમે ટૂલ્સ, ડાઇસ, ડિઝાઇન્સ બધું કમ્પ્લીટ ડિઝાઇન્સ થયા પછી અમે લોકોએ આખું એક વ્હીકલ્સ R&D લેવલે બનાવેલું. R&D લેવલે બની ગયા પછી અમે લોકોએ ARI અપ્રૂવ કરાવેલું. ARI અપ્રૂવ થયા પછી સ્ટડી કરી અને બધા ડીલરોને અમે લોકોએ એક એક વ્હીકલ્સ એ રીતે આપેલી. પછી જો વાત કરીએ તો અતુલ ઓટોનું એક કહી શકાય સૌરાષ્ટ્રમાંથી નામ બહાર નીકળી અને બીજા રાજ્યોની અંદર પણ પહોંચવા લાગ્યું હતું. તો માર્કેટિંગ સ્ટ્રેટેજી તમે શું વિચારતા હતા એ સમયે, અને ખાસ કરીને એ આખો જિમ્મો જે હતો એ તમારા ઉપર રહેતો હતો કે તમારા બ્રધર પર? ના, એ બધું માર્કેટિંગ ટોટલી અમારા મોટાભાઈ છે જયંતિભાઈ, એ MD છે અને MD પ્લસ ચેરમેન એ સંભાળે છે બધું. એમનું આખું જો એક વિઝનની વાત કરીએ, પહેલાં થોડું હવે અહીંયા ફેમિલીની જ વાત આવી છે, તો ફેમિલી રિસ્પોન્સની જો વાત કરીએ તો આખું આટલું મોટું એક તમે એમ્પાયર ઊભું કરી રહ્યા હતા ત્યારે શું ચાલતું હતું? બધા ફેમિલીમાં સાથે મળીને આટલું એક મોટું કામ કરી રહ્યા છે તો બધું બધા એકદમ સાથે અને બધી નાનામાં નાની વસ્તુ હોય કે મોટામાં મોટું કાંઈ પણ સ્ટ્રગલ હોય તો બધાએ પૂરેપૂરો કુટુંબના બધા માણસોએ ટોટલી સાથ આપેલો છે અને આજે પણ કન્ટિન્યુઅસલી ભેગા છે તો જ આ વસ્તુ એચિવ થઈ શકે, નકર તો થાય જ નહીં. તો હવે નેક્સ્ટ જનરેશન શું વિચારે છે અહીંયાથી?
નેક્સ્ટ જનરેશન આની અંદર બસ હવે જોઈન્ટ થાય છે, જે સ્ટડી પૂરું થતું જાય છે, એન્જિનિયર થયા છે એ કોઈ એ રીતે આવું નવું જનરેશન અમારે ત્યાં જોઈન્ટ થતું જાય છે. અને એનું વિઝન આજ અમે શું કર્યું છે એ લોકો પાસે ખ્યાલ છે, કારણ કે બધી ઘરમાં પણ વાત થતી હોય એટલા માટે એ લોકોને આગળ એ રીતે ભેગા જોઈન્ટ થાય છે. આજે રૂબરૂમાં આપણે વાત કરી રહ્યા છીએ અતુલ ઓટોના વાઇસ ચેરમેન અને જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર મહેન્દ્રભાઈ સાથે. અત્યાર સુધીમાં આપણે જાણ્યું કે અતુલ ઓટોની શરૂઆત કેવી રીતે થઈ અને હવે નજર કરીએ તેમના ફ્યુચર પ્લાન્સ પર. સર, થોડી જો આંકડાકીય વાત કરીએ અહીંયા તો ઓવરઓલ 5 વર્ષની અંદર આપણે જોઈએ તો અતુલ ઓટોનો એક કન્સિસ્ટન્ટ ગ્રોથ આપણને જોવા મળ્યો છે. શું કારણ રહ્યું આ ગ્રોથની પાછળ? અત્યારની માર્કેટ પ્રમાણે નવો જે કંઈ ન્યૂ જનરેશનને જે વ્હીકલ્સ જોઈએ છે એ પ્રમાણે અમારી પાસે આરી પ્રોડક્ટ આવી ગઈ. આરી પ્રોડક્ટ પછી અમે લોકો એમાં ઘણા વેરિયન્ટ્સ આપ્યા. એ વેરિયન્ટ્સનું અમને માર્કેટની અંદર નેટવર્ક વધારતા ગયા. એ રીતે અમે ઓલ ઇન્ડિયા અત્યારે નેટવર્ક આખે આખું ઓલ ઇન્ડિયા નેટવર્ક થઈ ગયું. સાથે ફાઇનાન્સની બધા ટાઈઅપ કરેલા, એટલે ફાઇનાન્સની સાથે બધા ફાઇનાન્સરો સાથે મીટ કરી અને ડીલરો નેટવર્ક વધારતા ગયા. જ્યાં જ્યાં અમારે જ્યાં અમારે અતુલ ઓટો જ્યાં નહોતું ત્યાં અમે લોકોએ નવા ડીલર્સો કરી અને એ એક એક સ્ટેટની અંદર અમે લોકો આગળ વધતા ગયા. જો રિક્ષા સેગમેન્ટની આપણે જો અહીંયા વાત કરીએ તો બજાજ ઓટો જે છે એ એક આપનું સૌથી મોટું કમ્પિટિટર રહ્યું છે અને એ લોકો અલ્ટરનેટિવ ફ્યુલ સેગમેન્ટમાં પણ અવેલેબલ છે. તો એ સમયે જે કમ્પિટિશન હતી એ કમ્પિટિશનને આપણે કેવી રીતના બીટ કરી હતી? ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ, ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાની વાત. આ મોડલ્સ છે અને માર્કેટની અંદર એ સક્સેસ ગયું છે. સારામાં સારી એવરેજ મળે છે. આફ્ટર સેલ સર્વિસ સારી આપીએ છીએ, સ્પેર પાર્ટ્સ આપીએ છીએ અને ડીલર તમારા બધા સ્ટ્રોંગ છે, જેથી એના હિસાબે અમને માર્કેટની અંદર બહુ ઇઝી અને બહુ હાર્ડવર્ક બે વસ્તુ સાથે. અમને બહુ એવો ખ્યાલ નથી આવ્યો કે જે અમે લોકોએ એમનો અમે આગળ દોડતા જ ગયા છીએ કે ભાઈ અમારે આગળ જવું છે અને અમને માર્કેટે સહકાર આપેલો છે. તો અત્યારે જોઈએ તો અતુલ ઓટો એક માઇલસ્ટોન સુધી તો પહોંચી ગયું છે. હવે અહીંથી આગળની શું રણનીતિ છે? અહીંયાથી કંઈક નવી વસ્તુ શું આવે છે આપના તરફથી? હવે આવશે અમારે નવું ઓલ્ટરનેટ ફ્યુઅલની અંદર, કે જે લોકો અમે લોકો અત્યારે ઓલરેડી બની ગયું છે, એ કમ્પ્લીટ થઈ ગયું છે અને અમે થોડોક પાઇલોટ બેચ એક અમે એક્સપોર્ટ પણ કરેલો છે, કારણ કે એની માર્કેટ એક્સપોર્ટ જાજી છે. એના માટે અમે લોકોએ અત્યારે એક્સપોર્ટની અંદર થોડું થોડુંક ફિલિંગ કરીએ છીએ અને એના ફીડબેક પણ સારા આવે છે. ત્યાર પછી અમે લોકો અહીંયા અત્યારે પાઇલોટ બનાવશું અને ત્યાર પછી અમે લોકોએ અમદાવાદમાં અંદર નવી લેન્ડ લીધી છે ચાંગોદરમાં. ત્યાં અમે લોકો આનું એક નવું એક્સપાન્શન અબાઉટ 17-18માં પ્રોડક્શન એજ થશે. તો અલ્ટરનેટિવ ફ્યુલની અંદર શું રહેશે? પેટ્રોલ વર્ઝન આવશે કે પછી ગેસ વર્ઝન? અને પેટ્રોલ અને ગેસ બંને વર્ઝન? પેટ્રોલ ગેસ બધે બંને આવશે, એલપીજી સીએનજી એન્ડ ઓલ્ટરનેટ ફ્યુલ. તો એક્સપોર્ટ એનું કરવા માટે થઈને અત્યારે કયા ટાર્ગેટેડ માર્કેટ આપ ખાસ જોવો છો? બાંગ્લાદેશ છે, નાઇજીરિયા છે, આફ્રિકન કન્ટ્રીમાં બધી જગ્યાએ આ વ્હીકલ્સની સારી ડિમાન્ડ છે. સર, અતુલ ઓટો લિમિટેડ આ લેવલો સુધી જ્યારે પહોંચ્યું છે, આગળ હવે વિઝનની અંદર તમે કહો છો અલ્ટરનેટિવ ફ્યુલનો પણ એક કન્સેપ્ટ આવી રહ્યો છે, તો હવે અહીંયા પ્રશ્ન એ થાય છે કે અતુલ ઓટો જે રીતના ગ્રો કર્યું છે અને આગળ માટેનું જે માઇલસ્ટોન અત્યારે નવું એક ડિસાઈડ કર્યું છે એક્સપોર્ટ માર્કેટનું, ઇન્ટરનેશનલ માર્કેટનું, તો એના માટેની કોઈ સ્ટ્રેટેજી કે કોઈ વિઝન જે તમે અમારી સાથે શેર કરી શકો? એક્સપોર્ટ માર્કેટ, મેં આપને કીધું ને કે એક્સપોર્ટ માર્કેટની અંદર બહુ સ્કોપ છે અને અમે લોકો તે સીઝિંગ કરીએ છીએ અને ત્યાર પછી અમને ત્યાંથી ફીડબેક પણ સારો છે અને અમને ત્યાંનું માર્કેટનું બહુ મોટો સ્કોપ છે. ઓલરેડી જે એસ્ટાબ્લિશ પ્લેયર છે, લાઈક બજાજની વાત કરીએ કે પછી ચીનની વાત કરીએ, તો એ લોકો આમાં તમને કેટલી કોમ્પિટિશન આપી શકશે? કોમ્પિટિશન તો આ બિઝનેસમાં બધે છે જ ને. અત્યાર સુધી અમે પહેલેથી આવેલા હોય, સ્ટ્રગલ કરીને સામે કોમ્પિટિશન તો આવવાની જ છે કોઈ પણ બિઝનેસની અંદર. તો એને ફેસ આઉટ કરતું કરતું આપણે આગળ આપણું શું ધ્યેય છે અમારે કાંઈ પૂરેપૂરું તો જોતું નથી. નાનો નાનો શેર જોઈએ છે, અમારું પ્રોડક્શન એટલું છે એ પ્રમાણે અમે લોકો આગળ વધતા જઈએ. પણ જો આપણે ડોમેસ્ટિક ફ્રન્ટના માર્કેટ શેરની વાત કરીએ તો અત્યારે ભારતની અંદર જે રીતના કમર્શિયલ ઓટો રિક્ષાનું રાખે આપણે પ્રોડક્શન જોઈએ તો એમાં તમે અત્યારે બીજા નંબર પર છો. ડીઝલની અંદર અમે લોકો સેકન્ડ નંબર છીએ. તો હવે સેકન્ડ નંબરથી ફર્સ્ટ નંબર સુધી પહોંચવાની પ્રોસેસ તો ઓલરેડી તમે અલ્ટરનેટિવ સેગમેન્ટમાં આવી અને માર્કેટ એક્સપાન્શન કરવાની સાથે તમે કરી રહ્યા છો, ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પણ તમે હવે પેનિસ્ટ્રેશન કરવા જઈ રહ્યા છો, તો આ નંબર 1 ક્યાં સુધીમાં આવશે? નંબર 1 જોઈએ,
કેટલું ઝડપથી પહોંચી શકીએ છીએ નંબર વન ઉપર. પણ જે નવા નવા અત્યારના જે ન્યૂ વ્હીકલ્સ, જે નવું R&D કે આના પછીનું શું કરવું છે, નવું બેટરી ઈ માર્ક આવે છે, ઈ બેટરી વ્હીકલ્સ, એના પણ અમે લોકો એના ઉપર પણ અમે લોકો કામ અત્યારે જોઈ રહ્યા છીએ. સર, આજના સમયમાં જો વાત કરીએ તો એન્જિનિયરિંગ સાથેના જે સ્ટુડન્ટ છે એ લોકો મોટાભાગે જોબ કરવાનું વિચારે છે, અને કેટલાક જ એવા હોય છે કે જે એન્ટરપ્રિનર બનવાનું વિચારે છે. અતુલ ઓટોના ફાઉન્ડેશનની તો વાત કરી, પણ તમે એન્જિનિયરિંગ નથી કરેલું, તમારા બ્રધરે પણ નથી કરેલું, તો તમે આ મશીન બનાવવાનું કેવી રીતના, આખો વિચાર કેવી રીતના આવ્યો હતો? આ છકડાથી સ્ટાર્ટિંગથી કરીએ તો છકડાની અંદર અમે લોકોએ આ વસ્તુ બનાવી. ત્યાર પછી ન્યૂ જનરેશન માટે અમે આ બધા વ્હીકલ્સ, આપણા જે કોમ્પિટિટર્સ હતા એ તે વ્હીકલ્સ અમે જોયું. ત્યાર પછી એની અંદર એક લઈ અને એના ઉપરથી અમે લોકોએ R&D કે એઝ અ નાના સ્કેલની અંદર કયા ટાઈપનું આપણે વ્હીકલ્સ બનાવીએ, હેન્ડલ બાર હોય, એમાં હેન્ડબ્રેક હોય, એ રીતે રિવર્સ ગિયર હોય, એ રીતે અમે લોકોએ એક R&D કરીને એક વ્હીકલ્સ બનાવેલું. તો આનો એક્સપિરિયન્સ ક્યાંથી લીધો હતો તમે? આનો એક્સપિરિયન્સ નથી, આનો એક્સપિરિયન્સ એટલે અમે લોકોએ જોઈ જોઈને જ આ વસ્તુ અમે લોકો આગળ વધાર્યા ગ્રુપની અંદર. કારણ કે અમે એન્જિનિયર ભણ્યા નથી, પણ અમે એન્જિનિયર હાયર કર્યા અને ત્યાર પછી એ લોકોને આરે રહી અને અમે લોકો એક્સપાન્શન કર્યું. હાયરિંગની વાત ઉપર તમારી સાથે વાત કરવી પહેલાં, જો તમારા ફેમિલી કોન્ટ્રીબ્યુશનની વાત કરીએ તો તમારા બ્રધર, તમારા અંકલની સાથે તમે આખું આ જે એક શરૂઆત કરી હતી, એન્જિનિયરિંગ ફિલ્ડ નહોતા જાણતા તેમ છતાં, તો કર્મચારીઓને જ્યારે તમારે હાયર કરવાના હતા ત્યારે તમે આખા ફેમિલીના લોકો સાથે બેસીને શું ડિસાઇડ કરતા હતા, કેવા પ્રકારનો એમ્પ્લોય જોઈએ? આપણે જે જનરલ એન્જિનિયરિંગ હોય કે જે ઓટોમોબાઈલ્સનો જાણકાર હોય અને જે આપને હેલ્પફુલ થઈ શકે, કે એની પાસે વિઝન હોય અને આપણું વિઝન એમાં આપણું જે, કારણ કે કોઈ પણ નોકરિયાત માણસ હોય છે ને એની પાસે એનો વિઝન હોય છે પણ એનો સાહસ નથી હોતો. સાહસ આજ જેની પાસે બીજું કે ભાઈ આ સાહસ કરવાનું છે કે આ મારે કરી નાખો, કાંઈ વાંધો નહીં, ચાલશે કે ન ચાલશે કંઈ વાંધો નહીં, કરી નાખો તમે. એટલે એવી રીતે સાહસ જે વસ્તુ છે ને, આ જે ટેકનિકલ માણસ હોય છે એ ટેકનિકલ તમને સાઉન્ડ દઈ શકે, પણ તમને એની પાસે જે સાહસ કરવાની કે જે વસ્તુની હોય ને કે ભાઈ મારે આ કરવું છે, એ લોકો પાસે, કારણ કે એને બીક લાગતી હોય, કારણ એને પોતે એ રીતે આગળ કોઈ દિવસ સાહસ ન કરેલું હોય એટલા માટે. સર, મેન પાવરની વાત કરીએ તો એનું હાયરિંગ માટેનું શું તમારો આઈડિયા રહેતો હતો, બેઝિક લેવલ શું રહ્યું હતું? ડીઝલ મિકેનિક, ફિટર, અને જે ડીઝલ મિકેનિક એટલે ITI કરેલા હોય એ છોકરાઓ અમે લોકો પહેલાં લેતા હતા, ઇન્ટરવ્યૂ લઈ અને એ લોકોને અમે અહીંયા ટ્રેનિંગ આપીએ કે ઓટોમોબાઈલ્સની લાઇનમાં એને કઈ રીતે કામ કરવું, એસેમ્બલી લાઇનમાં કઈ રીતે કરવું, પાર્ટ્સને કેવી રીતે ઓળખવા, એ રીતે ટ્રેનિંગ દયા પછી અમે લોકોએ અંદર લાઇનની અંદર એ લોકોને અમે કામ કરવા દેતા હતા. અહીંયા જોયું તો અમે પ્લાન્ટની વિઝિટમાં પણ જોયું કે ઘણા બધા એવા કર્મચારીઓ હતા કે જે આપની સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે, તો આ જે જોડાણ રહ્યું આપની કંપની સાથે એની પાછળ શું રીઝન રહ્યા છે? આજ અમે લોકો એઝ અ બોસ તરીકે અમે એની સાથે કોઈ ટ્રીટ કરતા નથી, એઝ અ કોમન મેન. હા, એની અમુક લિમિટેશન્સ હોય પણ એની આરે એક ફેમિલી રિલેશન્સ અને ફેમિલી, આજ અમે લોકો અતુલ ઓટો છે એ આજ એઝ અ અતુલ ગ્રુપ એટલે ફેમિલી છે. વર્કર્સ કોઈ પણ અતુલ ઓટોની આવે ને એ અમે વર્કર્સ નથી માનતા, એ અમારો ફેમિલી મેમ્બર માનીએ છીએ. ફૂડની અંદર અમે લોકો અહીંયા સ્ટાર્ટઅપ ચાલુ કરેલું છે, અબાઉટ 9 કેન્ટીન અમે લોકોએ સ્ટાર્ટ કરેલી છે અબાઉટ 17-18 યર્સ. ત્યારથી અમે લોકોએ ફૂડ ફ્રી આપીએ છીએ, કારણ કે સવારે એ લોકોને અહીંયા આવે 8:30-9 વાગે ફેક્ટરી સ્ટાર્ટ થાય, ઘરેથી એ લોકોએ 8 વાગે અમારી બસ આવે, એના ત્યાંથી પેઢી અને એને ફેક્ટરી લઈ આવે, ત્યાર પછી એ લોકો અહીંયા સીધા આવે. બપોરે લંચ ટાઈમમાં બધું ઠંડુ થઈ જાય, ત્યાર પછી અમે લોકો એ નક્કી કર્યું કે આપણે અહીંયા કેન્ટીન પ્રોવાઈડ કરીએ અને બધાને ફ્રી ઓફ જમવાનું આપીએ, એઝ અ વેલફેર, અને એ લોકો ડ્રેસ આપીએ, કેન્ટીન આપીએ, મેડિકેડ આપીએ, એ રીતે બધા જે કંઈ કંપની એટલે જે કંઈ લેબર લો હોય એ બરાબર બધા એચીવ કરીએ છીએ, અને એ સિવાયના વધારાના પણ કરવાના. સર, છેલ્લે હવે એ પૂછવા માગીશ કે એમ્પ્લોયી વેલફેરનું આપનું એક કન્સેપ્ટ ઘણો સારો છે, સાથે જ એક ફેમિલીના બોન્ડિંગ સાથે આખો આપનો આ જે બિઝનેસ ગ્રો થઈ રહ્યો છે. નેક્સ્ટ જનરેશનની વાત કરીએ તો હવે એન્જિનિયરિંગ ભણીને આવે છે, તો એમના વિઝન અને તમારા વિઝનની અંદર અથવા તો એમના જે આઈડિયાઝ અને તમારા આઈડિયાઝની વચ્ચે શું લાગે છે, કોઈ ફેરફાર પડે છે કે પછી એમનું વિઝન પણ તમારી જેમ આગળ વધતું? ના, સાથે જ પૂરું એવી રીતે જ છે કે એ લોકો, કારણ કે એ લોકોએ અમને કામ કરતા જોયેલા છે કે આ લોકો કેવી રીતે વિઝન છે શું છે, એ રીતે અમારું ન્યૂ જનરેશન અમારી સાથે જોઈન્ટ થઈ જાય છે.
એ જે ઇલેક્ટ્રોનિક સેગમેન્ટના જો આવશે ઓટો અથવા તો આપના જે વ્હીકલ આવશે એ કમર્શિયલ સેગમેન્ટ માટે રહેશે કે પછી એ પેસેન્જર સેગમેન્ટ માટે રહેશે? કોમર્શિયલ એટલે ઓલ્ટરનેટિવ ફ્યુલ બેટરી સેગમેન્ટનાથી જે વ્હીકલ એ બંને આવશે, કાર્ગો પ્લસ પેસેન્જર બંને આવશે. ક્યાં સુધીમાં એક્સપેક્ટ કરી શકીએ જે અમે અતુલ ઓટોની ઇલેક્ટ્રિક રિક્ષા અમે માર્કેટમાં? અબાઉટ 2 યર્સ. આ સાથે જ મહેન્દ્રભાઈ હું તમારો આભાર માનવા માંગીશ, તમે અહીંયા અમારા માટે સમય ફાળવી અને આ સમગ્ર ચર્ચા કરી એ બદલ થેન્ક યુ સર. થેન્ક યુ. તો આ હતી હવે રૂબરૂની આ ખાસ રજૂઆત કે જેમાં આજે આપણે અતુલ ઓટો લિમિટેડના JMD સાથે વાત કરીએ અને આગળના પ્રોસ્પેક્ટ શું છે, અત્યાર સુધીની જર્ની શું રહી તેના વિશેની આ સમગ્ર ચર્ચા કરી. તો એ સાથે જ રૂબરૂની આ ખાસ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આગળ વધુ અપડેટ્સ માટે આપ જતા રહો CNBC બજાર. નમસ્કાર.